हेलो मित्रों, नमस्कार। आज वीडियो लेक्चर में आप जोशू वणाट कला एटले शू। अपने वणाट कला नाम सांभळ्युं एटले तरत मन में प्रश्न थाय, वणाट कला एटले शू? तो के रूनी पूणीमांथी तांतणा खेंचवा साथे तेमनी वळ चढ़ावी एकबीजानी पकड़मां जोड़ी लांबो दोरो तैयार करवानी कला ने कातण कहे छे। महात्मा गांधीजी वणाट कला गृह उद्योग ने सविशेष महत्व आपीने आजादीना आंदोलन में स्वदेशी और स्वावलंबन साथ दौड़ी एक इतिहास रचो हो ते आपने सब जाणीए छीए। हवे आगळ जोईए हाथवणाटकाम। हाथवणाटकाम एटले एवी वस्तु के हाथ द्वारा सोयनी मदद थी लीधेली वस्तु के तैयार करेली वस्तु। तमे आ चित्र में जोई शको छो। ते मुजब प्राचीन समय थी भारत वस्त्रविद्या क्षेत्र जाणीतुं। भारतना कुशल कारीगरों द्वारा तथा ढाकानो मलमलनो टाको। ढाकाना मलमलना टाका विषे एवी कहेवतो छे के ते दिवासळीनी पेटीमां समाई जाय छे अने तेनी साड़ी वीटीमांथी पसार पण थई शके छे। त्यारबाद जोईए आपणे तो भारतमां बनता गालीचा छे, पाटणना पटोळा, कांजीवरमनी तेमज बनारसी साड़ीओ, राजस्थानी बांधणीओ जेवा हाथवणाट बेनमून हुनर नमूना भारतनी एक आगवी ओळख छे। गुजरातमां ने गुजरातनो जारे सुवर्णकाळ चालतो हतो एटले गुजरातनो सुवर्णकाळ चालतो हतो ते दरमियान शासको हतो सोलंकी वैष्णता। ते वखतनो पाटनगर हतुं, पाटण हतुं अने कारीगरो साळवियो આવીને વસ્યા હતા। કારીગરને શું કહેવાય છે? સાળવ્યો। પાટણનો હુન્નર આશરે 850 વર્ષ કરતાં પણ પ્રાચીન હોવાનું મનાય છે। 850 વર્ષ એટલે કે ઘણો બધો પૂર્વનો સમય તે આપણે જોઈ શકીએ છીએ। પાટણમાં બનતા રેશમી વસ્ત્ર બેવડ ઇક્તને પટોળા તરીકે કહેવામાં આવે છે। આપણે જાણીએ છીએ કે પટોળા પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે તો તેને બેવડ ઇક્ત કહેવામાં આવે છે। ત્યારબાદ આપણે જોઈએ તો જેમાં બંને બાજુ એક જ ભાત હોય અને તે બંને બાજુ પહેરી શકાય છે। આપણે ઘણી બધી સાડીઓ જોઈએ છીએ, કપડાં જોઈએ છીએ, આપણે જે કપડાં પહેરીએ છીએ તે એવા કપડાં હોતા નથી કે બંને બાજુ પહેરી શકાય છે, પરંતુ આ સાડી છે તે બંને સાઈડ પહેરી શકાય છે। ત્યારબાદ તેના વિશે કહેવત છે કે પડી પટોળે ભાત ફાટે પણ ફીટે નહીં, આવી કહેવતો પણ પ્રચલિત છે। અને પાટણનું પટોળું, ઢાકાના મલમલનો શાક ટાંકો, કાશ્મીરના ગાલીચા, બનારસી તેમજ કાંજીવરમની સાડીઓ ભારત તો છે જ, પરંતુ વિશ્વભરમાં વિખ્યાત પામ્યું છે। ત્યારબાદ આપણે ભરતકલા ગૂંથણ કલા વિશે જોઈએ તો કે હડપ્પા અને મોહેંજોદડોના ઉત્ખનન દરમિયાન મળેલી મૂર્તિઓ અને પૂતળાના વસ્ત્રો ઉપર ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું। એટલે કે જ્યારે સંશોધન થયું, ઉત્ખનન થયું ત્યારે તેમાંથી મૂર્તિઓ, પૂતળા, વસ્ત્રો અને ભરત ગૂંથણ કામ જોવા મળ્યું હતું। ભારતમાં પુરુષો, સ્ત્રીઓ તથા બાળકો વસ્ત્રો ભરત ગૂંથણ કરવાની કારીગરી પણ તમે ઘણી પ્રાચીન છે તે તમે જોઈ શકો છો। તેમાં સિંધુ સંસ્કૃતિ, સિંધ, સૌરાષ્ટ્ર, કચ્છના સ્ત્રી પુરુષો વગેરેના કાપડ ઉપર ભરતકામ જોવા મળતું હતું। આ ઉપરાંત આપણે જોઈએ તો કે ગુજરાતના જામનગર, જેતપુર, ભુજ, માંડવી સહિતના વિસ્તારોમાં બાંધણી તેમજ ઉપરની પરંપરાગત શૈલીવાળી હાથી પૂતળા, ચોખાટ, પક્ષીઓ, કળશ, સુંદર ડિઝાઇનો વગેરે માટે જાણીતી છે તે આપણે જોઈ શકીએ છીએ। આગળ આપણે વાત કરીએ તો ભરત ગૂંથણ કળા એ કચ્છ, ગુજરાતના કચ્છ, સૌરાષ્ટ્ર વગેરે પ્રદેશની સ્ત્રીઓનો ગૃહ વ્યવસાય છે। તેમાં ચંદરવા, શા, તોરણ, ચાકળા, ઓછાળ, તકિયા, પારણા અને ઓશિકા ઉપરાંત કેટલીક કામોમાં પહેરાત કેડિયા નામના વસ્ત્રો ઉપરની ભરતગણ ગૂંથણ કળા જોવા મળે છે। ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે તે આપણે જોઈ શકીએ છીએ કે કચ્છના બન્ની વિસ્તારોમાં જત જેવી કોમ
કીવી જત જેવી કોમ, કીવી જત જત જેવી કોમ, તે આ કળા એટલે કે ભરતગૂંથણ કળા વિશે આગવી વિશેષતા ધરાવે છે. ઘણી વખત આ પ્રશ્ન પૂછાઈ ચૂક્યો છે. ત્યારબાદ આગળ વાત કરી ચર્મ ઉદ્યોગ. ચર્મ ઉદ્યોગની નામ સાંભળતા જ આપણને મનમાં પ્રશ્ન થાય, ચર્મ ઉદ્યોગ એટલે શું? તો કે ચર્મ એટલે ચામડું, ચામડા સાથે જોડાયેલા વ્યવસાયને ચર્મ ઉદ્યોગ કહેવામાં આવે છે. જ્યારે પ્રાણી મૃત્યુ પામે તરત તેનામાંથી ચામડું કાઢીને તેના ઢોલક, નગારા, ઢોલ, તબલા વગેરે બનાવવામાં આવે છે. ત્યારબાદ પ્રાચીન સમયમાં પાણીની મશકો પણ તૈયાર કરવામાં આવતી હતી, તેમાં પખાલો, ચામડાનો ઉપયોગ થતો હતો. ભારતનો ચર્મ ઉદ્યોગ આગવું સ્થાન ધરાવતું વિવિધ પ્રકારની ચામડાની ભરતગૂંથણ ગૂંથણવાળી મોજડીઓ, પગરખા, ચામડાના પાકીટ પટ્ટા, ઘોડા ઊંટના પીઠ પર મૂકવાના સાજ, પલાણ, લગામ વગેરે બનાવવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ હીરા, મોતીકામ અને મીના કારીગરી. ભારતની પૂર્વ તેમજ પશ્ચિમ કિનારે ત્રણેય બાજુએ 7,570 કિલોમીટર સમૂહ દરિયા કિનારો આવેલો છે. તેમાં ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એકલામાં 1600 કિમી દરિયા કિનારો જોવા મળે છે. અને હીરા તેમજ મોતી એ દરિયાઈ માર્ગો, દરિયાઈ માર્ગની મુસાફરી દરમિયાન તેમજ હીરા મોતીનો વેપાર તે માર્ગે થતો હતો. ભારતના કારીગરો બનાવેલા હીરા મોતીના આભૂષણોની વિદેશમાં પહેલાથી જ ખૂબ માંગ રહી છે. આપણે જાણીએ છીએ વિશ્વવિખ્યાત કોહિનૂર જે આપણા જ દેશનો હતો, તેમ છતાં પણ બ્રિટનના લોકો તેને અમને ગિફ્ટમાં મળ્યો છે તેમ માનીને તે પોતાની સાથે બ્રિટન લઈ ગયા હતા. તે પણ હાલ પણ બ્રિટનના મ્યુઝિયમમાં સંગ્રહિત છે. રાજા મહારાજાઓ આભૂષણોના ખૂબ જ શોખીન હતા. તે પોતાના આભૂષણો અને હીરા મોતીના આભૂષણો પહેરવા માટે અમીર ઉમરાઓ વૈવિધ્યસભર સોનાના દાગીના પહેરવા માટે ઉમળકાભેર સ્થાન ધરાવતા હતા. પ્રાચીન સમયમાં રાજા મહારાજાઓ, શ્રેષ્ઠીઓ અને મહાજનો પણ હીરા મોતી, માણેક, પન્ના, પોખરાજ, નીલમ વગેરેનો ઉપયોગ વસ્ત્રભૂષણ શોભા વધારવા કરતા હતા. એટલે કે રાજા મહારાજાનું સ્થાન ઊંચું અને મોભાવાળું દેખાય તે માટે તે હીરા, મોતી, માણેક, પોખરાજ, પન્ના, નીલમના વસ્ત્રો પર પહેરતા હતા. એટલે કે વસ્ત્રો ઉપર તે બધું ટાંકેલું જોવા મળતું હતું. ગુજરાતમાં મોતીકામનો સવિશેષ ઉપયોગ થતો જોવા મળે છે. મોતીના કલાકારો તોરણો, માળાઓ, કળશ, ઘૂઘર, પછી બારી, ચાકડા, લગ્નમાં નાળિયેર, ઈંડોણી, પંખા, બળદ, માટીના સુશોભન, મળિયા, શિંગડા, ઝૂલ વગેરે ગૂંથવાની કારીગરી અદ્ભુત રહેલી હતી. દુનિયાભરમાં દેશોના સોના, ચાંદી તથા મીના કારીગરીની કલા કારીગરોમાં આપણો દેશ અગ્રીમ સ્થાને છે. અને આપણે જાણીએ છીએ હીરા મોતીના કામ માટે તો સુરત પહેલેથી જ પ્રખ્યાત છે. ત્યારબાદ આમાં આગળ જોઈએ તો મીના કારીગરીની કૌશલ ધરાવતા કારીગરો જયપુરમાં જોવા મળે છે. લખનૌ, દિલ્હી, વારાણસી, હૈદરાબાદ સવિશેષ જોવા મળે છે. અને સોના ચાંદીના વિવિધ અલંકારો, વીંટી, એરિંગ, કંગન, ચાવીનો ઝુમખો વગેરે તે ભારતીય કળાનું બેનમૂન વારસો ગણી શકાય છે. તો આજના આ વિડીયો લેક્ચરમાં આટલું જ. જરીકામ તેમજ ધાતુકામ, કાષ્ઠકલા વિશે આપણે આવતા વિડીયો લેક્ચરમાં જોઈશું. થેન્ક્સ ફોર વોચિંગ.